નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું શીતલ ટાટવિયા આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જે આપણે કાવ્ય ભણતા હતા આખ્યાન ભણ, જે છેલ્લા બે વિડીયોમાં આપણે ભણેલા, અને જે કાવ્યનું નામ છે પ્રેમ કાવ્યો ચંદ્રહાસ. આખે આખું આ કાવ્યનું મથાળું ચંદ્રહાસ ઉપર વર્ણિત થયેલું છે, જેની અંદર આપણે જોયું કવિ પરિચય જોયેલો, ત્યાર પછી કાવ્યનો સારાંશ મેં તમને કીધેલું. કાવ્યની અંદર કેટલા પાત્રો છે તો કે ચાર. ફરી પાછું તમને બધું યાદ કરાવી દઉં, જેથી કરીને આખે આખું કાવ્યના પાત્રો છે તમારા મગજમાં વ્યવસ્થિત રીતે આવી જાય. જેની અંદર પહેલાં તો દૃષ્ટપતિ પ્રધાન, ત્યાર પછી એ પ્રધાનનો દીકરો મદન, ત્યાર પછી પ્રધાન અને મદનની બહેન કોણ, પ્રધાનની દીકરી અને મદનની બહેન કોણ, તો કે વિષયા, અને ત્યાર પછી ચંદ્રહાસ. જે આ કાવ્યનું જે આખ્યાન અને મુખ્ય પાત્ર છે, બરાબર, એની અંદર જોઈએ આપણે કે સમગ્ર કાવ્ય છે એનું સારાંશ. પછી મેં તમને વિડીયોની અંદર, પાછલા બે વિડીયોની અંદર મોટા ભાગનું કાવ્ય પૂર્ણ કરી દીધું, પણ છતાં પણ અમુક રહી ગયું, બાકી રહેલું કાવ્ય છે એ આજે તમને ભણાવ અને આ કાવ્ય પૂર્ણ કરીશ. એની અંદર શું થાય છે કે વિષયા, ફરી પાછું તમને થોડીક માહિતીની હાઈલાઇટ કરી દઉં કે વિષયા પોતાની જે સખીઓ સાથે કૌતલપુર ગામના પાદરે જ્યાં ઉપવન હોય છે ત્યાં જાય છે, અને ઉપવનની અંદર જાતાની સાથે જ એ આશુતેલો પુરુષ, અને એ પુરુષ કોણ, તો કે ચંદ્રહાસને નિખાર છે. ચંદ્રહાસને જોતા જ એ મોહિત થઈ જાય છે અને એના મનમાં બીક છે કે જે પુરુષને હું નિહાળી રહી છું એ કદાચ કોઈ અન્ય વ્યક્તિ મને જોતા તો નથી ને, પશુ પક્ષી માનવો કે મારી સહિયત જોતી તો નથી ને. સાથે સાથે એ ચંદ્રહાસનો જે ઘોડો જે ચંદ્રહાસ પાસે હોય છે એનો પણ એ વખાણ કરે છે. અને ત્યાર પછી વિષયા ચંદ્રહાસને નખ શીખથી, પગના નખથી માથાના વાળ સુધી જોવે છે અને એનું વર્ણન કરે છે. એ આપણે ગણ્યા, અને ગયા વિડીયોમાં એ ગણ્યા કે ચંદ્રહાસને જોતા જોતા માથાના વાળથી આગળ વધીને એ કાને કુંડળેલા જોયા, ગળામાં હેમનો હાર જોયો, ત્યાર પછી એની નજર ચંદ્રહાસની કટી, કટી એટલે કમર પર પડે છે જ્યાં એક પત્ર બાંધેલો હોય છે. જે પત્ર બાંધેલો હોય છે એને જોતાની સાથે જ વિષયાના મનમાં તક્ષણ તાત્કાલિક એ વિચાર આવે છે કે એ પત્રમાં શું લખેલું હશે એ વાંચવા માટે એ ઉત્કર્ષતા એક પ્રકારની વિષયાના મનમાં જાગે છે અને પત્ર લઈ અને વિષય વાંચે છે. તો વાંચતાની સાથે જ, પત્ર ખોલતાની સાથે જ એને ખબર પડે છે કે આ પત્રની અંદર જે લખાણ છે, જે અક્ષર છે, એ અક્ષર તમારા તાપના છે. મતલબ કે વિષયા એમ કહે છે આ અક્ષર તો મારા પિતા દૃષ્ટબુદ્ધિ પ્રધાનના છે. એ જોઈ અને ખુશ થઈ જાય છે વિષયા. પછી એ આખા પત્રને વાંચે છે અને વાંચ્યા પછી એ ખૂબ જ દુઃખી થાય છે. એમાં એવું લખેલું છે કે મદન કુંવરને સંબોધન કરી અને દૃષ્ટબુદ્ધિએ કીધું છે કે જે વ્યક્તિ જે ચંદ્રહાસ સાથે મેં આ પત્ર મોકલાવ્યો છે એ હું તમે રૂપ ન જોશો, રંગ ન જોશો, ન જોશો ઘરસૂત્ર, ન કોઈ મુહૂર્ત કાઢશો, ન કોઈ કુડી જોશો, અને આ ચંદ્રહાસને તમે વિષ દેજો. આ લખાણ વિષયા વાંચે છે, વાર્તાની સાથે પોતાના હાથ કંપી ઉઠે છે અને વિષયા કહે છે કે આવું લખનાર મારા પિતા છે, એ પિતાના હાથ કેમ કપાઈ ન ગયા, એવું વિષયાના મનમાં પ્રશ્ન ઉભો છે. એવું વિષયા કહે છે, બરાબર, અને વિષયા કહે છે ત્રાહે ત્રાહે ત્રિભુવન નામ, ત્રાહે ત્રાહે મતલબ શું, રક્ષા કરો રક્ષા કરો, ત્રણ ભુવનના નામ. એટલું આપણે ગયા વિડીયોમાં જોયું અને હવે આપણે આગળ આ કાવ્ય ધપાવીએ અને આ કાવ્યને આ વિડીયોમાં આપણે પૂર્ણ કરીએ. આગળ જોઈએ, પાત્રને લેવતો પાછો ફરી જાય. વિષયાના મનમાં પ્રશ્ન થાય કે આ પત્ર જે લખેલું છે એમાં એવું લખેલું છે કે આ વ્યક્તિને વિષ દેજો. વિષયા એવું નથી ઈચ્છતી કે ચંદ્રહાસને વિષ આપવામાં આવે, એટલે વિષયા એમ કહે છે કે જો હું આ પત્ર લઈ લઉં તો આ આવેલો આ પુરુષ છે એ પાછો હોય છે, મદન કુંવરને મળે નહીં, મારા ભાઈને મળે નહીં, એટલે પાછો હોય જાય પરણી આવે
ખુશીયા છે આ ચંદ્રહાસ ઉપર મોહિત થઈ ગઈ હતી. ચંદ્રહાસને ખૂબ જ પસંદ પણ આવેલો હતો. એટલા માટે શિયા કહે છે કે પત્ર લઉં તો પાછો ફરી જાય અને વર્ણા વિના વિઘ્ન ઉત્પન્ન થાય. હું એને પરણું નહીં તો મારા જીવનમાં ઘણા બધા વિઘ્ન આવે. ત્યાર પછી અક્ષર એક વધારો. હવે અહીંયા એ જ મહત્વની વસ્તુ જોવાની છે કે પ્રેમાનંદે આખા આખા ખંડ કાવ્યને એક અલગ રીતે રસિક રીતે બતાવ્યું છે. 20 જગ્યાએ એક તક્ષણ એ જ તાત્કાલિક ક્ષણે આ વિષયની હાજર બુદ્ધિ કામ કરી જશે. એ હાજર બુદ્ધિ કહીએ જોઈએ કે અક્ષર એક વધારો. હવે વિષયના મનમાં એમ થાય છે કે પત્રમાં 20 લખેલ છે ને, હવે એમાં એક શબ્દ ઉમેરી દઉં તો શું થાય કે આ સુતેલો જે પુરુષ છે એ મૃત્યુ પણ ન પામે અને મારા લગ્નમાં કે મારે એની ઈચ્છા હતી કે આ પુરુષ સાથે હું લગ્ન કરું અને મારા પરણ્યા અથવા તો મારા લગ્નમાં કોઈ વિઘ્ન પણ ઉત્પન્ન ન થાય. એટલા માટે શું થયું કે એ અક્ષર એક વધારું એની અંદર મતલબ પત્રમાં શું કે 20ની કરું વિષયા. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે 20 લખેલું હતું, હવે ત્યાં એક શબ્દ ઉમેરવાની વિચાર કોનામાં રજૂ થયો વિષયાનો. અને આ જ મુખ્ય મહત્વનું પાસું છે સમગ્ર આ કાવ્યનું. એમ કાર્ય ચંદ્રહાસ, ચંદ્રહાસને મારી નાખવાનું પૂરેપૂરું ષડયંત્ર હતું. એ દૃષ્ટ બુદ્ધિ પ્રદાને કરેલું પણ આ ષડયંત્ર કેવું તો કે નિષ્ફળ જશે. વિષયાની હાજર બુદ્ધિ આ સમગ્ર આખ્યાનમાં કામ કરી જશે. હવે આ 20 જે શબ્દ લખાયેલું હતું ને અહીંયા વિષયા છે એ યા કરી દેશે. મતલબ વિષયામાંથી 20માંથી સંશય થઈ જશે વિષયા. બરાબર, તો આ વિષય કેમ થાય છે એ આપણે જોઈએ કે એક નેત્રનું કાજળ કાઢ્યું. એટલે વિષયાએ એક વિચાર કર્યો કે મારા એક આંખમાંથી કાજળ લો અને બીજા આંખમાંથી નીર એટલે જળ લો. કે વિષયાએ પોતાની એક નયનમાંથી શું લીધું કાજળ, બીજા નયનમાંથી જળ લીધું કાજળ અને જળને ભેગા કરી અને એણે તરણા વડે લખેલું તારણને ભરી નદીમાં વધીએ દીધી. કે પોતાના હૃદયની અંદર ધીરજ ધાડી અને વિષયએ પોતાના એક આંખમાંથી કાજળ બીજા આંખમાંથી નીર એટલે જળ લઈ જળ અને કાજળને ભેગા કરી અને તણખલા વડે આ તારુણીએ આ યુવાન સ્ત્રીએ શું કર્યું કે તણખલા વડે 20 જ્યાં લખાયેલું હતું ત્યાં યા શબ્દ ઉમેરી દીધો એટલે વિષ્ણુ થયું વિષયા. સમગ્ર કાવ્યનો સારાંશ અહીંયા આપણે પ્રતિપાદિત થયું છે. અને આવી રીતે એમ કાવ્યો ચંદ્રહાસ, ચંદ્રહાસને પણ એમ કર્યો વિષયાએ. એમ આગળ જોઈએ નારદ. નારદ શું કહે છે? નારદ અર્જુનને કહે છે કે સાંભળને અર્જુન કરતા કરતા અવિનાશી. મતલબ કે જે ભાગ્યમાં થવાનું છે ને એ અવિનાશી. અવિનાશી શબ્દ પ્રયોગ છે ભગવાન માટે કરેલો છે કે જે પણ કઈ થવાનું છે ભગવાન કરે છે, કરતા કરતા તો અવિનાશી છે. એ 20 ખેડી વિષયા કરે 20 ને કાઢીને જે વિષયા કરેલો એમ કાર્ય ચંદ્રહાસ કે 20ની જગ્યાએ 20ની બાજુમાં એક શબ્દ યા ઉમેરી અને આવી રીતે વિષયાએ પોતાનું મન ગમતો પુરુષને પામવા માટે લગ્ન કરવા માટે એણે યા ઉમેરી અને ચંદ્રહાસને વિષય કરી લીધો. આવા વચન છે કે નારદ કોને કહે છે? અર્જુનને. એમ ઉઠી અબડા ત્યારે અબડા શબ્દ છે એ આ સ્ત્રી માટે પ્રયોજનમાં લેવાય છે. અને અહીંયા સૌ કઈ સ્ત્રી છે? વિષયા. તો કે ઉઠી હવે એ જગ્યાએ ચંદ્રહાસ માટે પોતે બેઠી હોય છે, એ જગ્યાએ પોતે ઊભી થાય છે અને અબડા ત્યાંથી ચાલે થોડી આગળ ચાલે છે અને મુખમાંથી અમુક વેણ બોલતી જાય છે. એ વેણ કેવા છે એ જોઈએ. ઘેર જઈને વાટ જોઉં છું. ચાલતી ચાલતી એ પાછળ થઈને શબ્દ બોલે છે કે ઘરે જઈને હું વાટ જોઉં છું. કોની વાટ? આ પુરુષની, સુતેલા પુરુષની વાટ. અને સુતેલા પુરુષ કોણ હતો? ચંદ્રહાસ. કે ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમે આવો. મદનભાઈને, મદનભાઈ એટલે કોણ? વિષયાનો ભાઈ. કે મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખી તે લાવો. કે પત્રમાં જે લખેલું છે એ પત્ર તમે સાથે લઈને લઈ આવજો અને એ પત્ર મદનભાઈને આપજો. શા માટે? કારણ કે વિષયાએ 20ની જગ્યાએ શું કરેલું હતું? વિષયા. જેથી કરીને આ સમગ્ર કાવ્યનો સારાંશ છે અહીંયા સમાપ્ત થાય છે. અને વિષયા ઊભી થઈ અને પોતે આગળ ચાલે છે અને પાછળ કરીને એમ કહે છે કે ઘરે ઉતાવળા જ આવજો સ્વામી અને બે પત્રમાં જે લખ્યું છે એ સાથે લાવજો. જેથી કરીને આ વિષયાની મનની ઈચ્છા છે, આ પુરુષને પરણવાની ઈચ્છા છે એ પૂરી થઈ શકે. હવે
સમય જે આ સામે હોય બરાબર અને આગળ પોતે ચાલતી જાય છે અને આખે પોતે ધ્રુજે છે ઋષિયા અને સામે એની શક્તિઓ મળી જાય છે અને આ રીતે સમગ્ર જે ચંદ્રમાસ આખ્યાનમાંથી એક નાનું એવું કડવું લીધેલું હતું અને જે પ્રેમાનંદે આપણે ખૂબ જ રસિક વર્ણનથી આપણે વર્ણવેલું એ કાવ્ય પૂર્ણ થયું છે વિદ્યાર્થી મિત્રો આ સુંદર મજાનું કાવ્ય જે કાવ્યની અંદર નિરૂપાયેલ દરેક વસ્તુ છે એ ખૂબ જ રસમય છે બરાબર તમે હું આશા રાખું છું કે તમે દરેક એના જે શબ્દો છે સમજી ગયા છો અને ખૂબ જ સરસ મજાનું અને આપણા શબ્દમાં વર્ણવી શકીએ એવું સરસ મજાનું આ કાવ્ય છે જે આખ્યાનખંડના રૂપમાં પ્રેમાનંદે આપણે આપેલું છે જે પૂર્ણ થયું હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આની અંદર કેવા કેવા પ્રશ્નો તો એમાં પાત્રના નામ પણ પૂછાઈ શકે જે મેં ચાર પાત્ર હતા એના વિશે મેં તમને કીધું બરાબર આ આખ્યા આખા આખ્યાન ખંડની અંદર કયા ગામનું નિરૂપણ થયેલું અથવા કયા ગામની વાત થયેલી તો કૌતલ કયું ગામ કૌતલ ધૃષ્ટ પ્રધાન કોણ હતો તો કે વિષ્યાનો પિતા મદન કુંવર કોણ હતો તો કે વિષ્યાનો ભાઈ વિષ્યા કોણ હતી કે ધૃષ્ટ બુદ્ધિ પ્રધાનની પુત્રી હતી જેવું વર્ણન થાય છે બીજો એક પ્રશ્ન નીકળી શકે કે કેમ કાર્ય ચંદ્રહાસમાં વિષ્યાને પાત્રાલેખ કરો તો વિષ્યા વિશે સંપૂર્ણ વિગત લખો વિષ્યા કોણ હતી કોની દીકરી હતી કોને જોઈને મોહિત થઈ ગઈ હતી એ ક્યાં ગઈ હતી તો કે ઉપવનમાં ગઈ કયા ગામના ઉપવનમાં તો કે કૌતલ એની સાથે કોણ હતું કે એની સખી સાથે પોતે ગઈ હતી સમગ્ર વર્ણન કરવાનું ત્યાર પછી એમાં આવે કે ચંદ્રહાસનું પાત્રાલેખ તો ચંદ્રહાસ એટલે કોણ કે જે શુદ્ધેલો પુરુષ એનું પણ તમારે પાત્રાલેખન કરવાનું પાત્રાલેખનમાં એમાં એવું આવશે ચંદ્રહાસ જ્યાં પત્ર લઈને જાય છે અને જે ઉપવનમાં સૂતો હોય છે એમાં એને નખ શીખતી જેમ વિષયાએ વર્ણન કરેલું છે ને વિષયાએ ચંદ્રહાસને નખથી માથાના વાળ સુધી જોયેલો છે અને જેને એને જે જે આભૂષણ પહેરેલા છે એ બધી જ વસ્તુનું એમાં તમારે વિવરણ કરવાનું છે એવી રીતે ચંદ્રહાસનું તમારે પાત્રાલેખન કરવાનું ત્યાર પછી કોણ કે ત્યાર પછી ઘોડો અશ્વ કોનો કે તુરી મેં તમને કીધું કે ઘોડાને અશ્વ પણ કહી શકાય તુરી પણ કહી શકાય એના વખાણ કોણે કરેલા હતા તો કે વિષ્યાએ કરેલા તો જે વિષ્યાએ કરેલા ચંદ્રમાસના ઘોડાના વખાણ તમારા શબ્દમાં લખો તો તમે એ લખી શકો છો તો આ રીતે સમગ્ર જે કાવ્ય છે એ પૂર્ણ થયું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આમાંથી ટૂંક જવાબી પણ પ્રશ્નો નીકળી શકે હવે એ ટૂંક જવાબી પ્રશ્ન છે એ હું તમને એકમ કસોટીના ભાગ રૂપે હું તમને હોમવર્કમાં આપીશ બરાબર હવે અહીંયા આપણો આ વિડીયો સમાપ્ત થાય છે નમસ્કાર